बनासकांठा जिल्लामां कोरोना पॉजिटिव दर्दीओनी संख्या 114 सुधी पहोंची गई छे अने जिल्लामां वधती जती कोरोना पॉजिटिवनी संख्या वच्चे डीसानी वात करीए तो डीसामां अत्यार सुधीमां कोरोनाना 22 दर्दीओ नोंधाई चूक्या छे, जेमां 14 लोको कोरोनाने परास्त करीने साजा थई चूक्या छे, ज्यारे 2 लोकोना मौत निपज्या छे અને અત્યારે 6 દર્દીઓ કોરોનાની સારવાર મેળવી રહ્યા છે. આ તમામ વચ્ચે ડીસાનું આરોગ્ય વિભાગ પણ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ સારી કામગીરી કરી રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા શહેરના 3 વિસ્તારોને કન્ટેનમેન્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે, જેમાં અંબિકાનગર, રાજપુર, શ્રીનાથ સોસાયટી, ભણસાલી ક્વાર્ટરને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આમ તો સરકારની ગાઈડલાઈન પ્રમાણે જે વિસ્તારમાંથી કોરોના પોઝિટિવ કેસ સામે આવે તેના 3 કિલોમીટરની ત્રિજ્યા ધરાવતા વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે. પરંતુ ડીસા શહેર એક નાનું શહેર છે અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે જો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે તો સમગ્ર ડીસા શહેર તેની ત્રિજ્યામાં આવી જાય અને લોકોને અગવડ ન પડે તે માટે અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કલેક્ટરની સૂચનાથી માત્ર જે તે વિસ્તારને જ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ ડીસા નગરપાલિકાના સદસ્ય દીપક પઢિયાર ઉર્ફે પરાગ પઢિયારનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ ઉપરાંત તેના પરિવારના જે 11 લોકો હાઈ રિસ્ક પર છે તેમને સરકારી ક્વોરન્ટાઇન કરી તેમના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત દીપક પઢિયાર 26 મેના દિવસે ડીસા નગરપાલિકામાં યોજાયેલી સાધારણ સભામાં પણ હાજર રહેતા પાલિકાના સદસ્યો અને સ્ટાફ સહિત અન્ય 101 લોકોને ક્વોરન્ટાઇન કરવાની સૂચના આપવા ઉપરાંત તેમના સ્ક્રીનિંગ પણ લેવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા લોકોને કલેક્ટરના જાહેરનામાનું પાલન કરવાની પણ અપીલ કરવામાં આવી છે. આમ અત્યારે જ્યારે આપણે 22 તારીખે જે આપણે મોદી સાહેબે જે આપણે જાહેર જનતા કર્ફ્યુ કર્યો હતો અને 24 માર્ચથી જે લોકડાઉન કરેલું હતું તેની પછી આપણે લગભગ ગણોને સંખ્યાઓ જે કોરોનાની સંખ્યા વાયરસની સંખ્યા જે હતી પોઝિટિવની તે આપણા ડીસામાં શરૂઆતમાં નથી જોવા મળી, પરંતુ જેવા જે લોકડાઉન થોડું માં ઢીલાસ આપવામાં આવી અને એની પછી જે અમદાવાદના અને સુરતના જે રહેવાસીઓ હતા તે ડીસામાં સ્થળાંતર કરીને આવ્યા, એની પછી આપણે જે કેસો શરૂઆતમાં જોવા મળ્યા જે અમદાવાદથી આવેલા હતા એ ડેબર રોડમાં 4 જણા જે હતા એમના પરિવારમાં પણ કેસ જોવા મળ્યા, એની પછી જે સિલસિલો ચાલુ રહ્યો કેસોનો વધવાનો, તો આજ સુધીમાં અત્યાર સુધીમાં આપણે ડીસામાં 22 કેસ થઈ ગયેલા છે. એમાંથી 14 કેસોની રિકવરી થઈ ગઈ છે, 2 ડેથ થઈ ગયા છે અને હાલમાં 6 જે આપણા કોરોના પોઝિટિવ છે તે એડમિટ છે. અને આ જે અત્યારે ડીસા ભણસાલી ટ્રસ્ટમાં 2 એડમિટ છે અને બીજા 4 છે એ આપણે પાલનપુર સિવિલ ખાતે એડમિટ છે. જે આ કેસીસ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં જે વધારો થઈ રહ્યો છે તેના માટે તો આપણે જે સરકારશ્રી કલેક્ટર સાહેબશ્રીએ જે જાહેરનામું બહાર પાડેલ છે તે જાહેરનામાનો સંપૂર્ણ રીતે અમલ કરાવવામાં નગરપાલિકા અને પોલીસ અધિકારી કર્મચારીઓ જો આમાં વ્યવસ્થિત રીતે અમલવારી કરાવડાવે તો આ કેસોમાં જે વધારો થઈ રહ્યો છે તે કેસોમાં બિલકુલ વધારો ના થાય અને તેમાં ખાસ તો સોશિયલ ડિસ્ટન્સ, માસ્કનો 2 રીતનું જે દુકાનોમાં અને રસ્તામાં ફરતા લોકો જો આનો ઉપયોગ કરે તો આને આનો અમલવારી કરાવવામાં આવે તો આપણે કેસોની સંખ્યા બિલકુલ વધે નહીં તેની મને સંપૂર્ણ ખાતરી છે. તો એમાં જે દીપકભાઈ અને એનું ઉર્ફે પરાગભાઈ પઢિયાર જે રાજપુર વોર્ડ નંબર 11ના છે તેમનો જે પોઝિટિવ કેસ આવ્યો એ એમની જે હિસ્ટ્રી જોતા એમને 25 તારીખથી જ બીમાર હતા, એને પીસી પંચાલ ડૉક્ટરને ત્યાં દેખાડવા ગયા હતા, એની પછી 26 તારીખે જે સાધારણ સભાથી તેમાં હાજરી આપી. ખરેખર તો એમને બીમાર હતા તો ખરેખર તો સાધારણ સભામાં ન આવ્યા હોત તો ચાલી શકત, પરંતુ તે આવ્યા અને એમના સંક્રમિતોની જે અમે સંખ્યા દેખી કે એ જે પ્રાઇમરી કોન્ટેક્ટને એમાં હાઈ રિસ્કમાં 11 જણા છે અને જે લો રિસ્કમાં છે એ લગભગ બીજા પણ 101 જણા, એટલે ટોટલ 112ની સંખ્યા થાય છે પ્રાઇમરી કોન્ટેક્ટમાં. તો અમે જે હાઈ રિસ્કવાળા છે 11 જણા છે એમને તો અમે ક્વોરન્ટાઇન કરી નાખ્યા છે, પરંતુ જે 101 છે એમાં પણ અત્યારે અમારી ટીમ એમનું રોજે રોજ મોનિટરિંગ કરી રહી છે, રોજે રોજ એમનું સ્ક્રીનિંગ થઈ રહ્યું છે અને એમાં જો એમાં શંકાસ્પદ લક્ષણો આવશે તો એમના સેમ્પલ લેવામાં આવશે અને એમાં જો સેમ્પલ લેવામાં આવશે અને એમાં જો કોઈને પોઝિટિવ આવશે તો એ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે. આમાં એવું હોય છે કે જો એ જેને જો પોતે પોઝિટિવ હોય અને આવી રીતે કોઈનામાં નજીકમાં આવ્યા હોય એવા લોકો તો એમાં લગભગ 100-3 કેસ પોઝિટિવ નીકળી શકે છે, જો કદાચ એનામાં કોન્ટેક્ટમાં નજીકમાં આવ્યા હોય તો આપણે એવા લોકોના આપણે સેમ્પલ લેશું અને ટેસ્ટ કરાવડાવશું.